ओके चलो धोरण 9 માં તમારે એકમ 3 આવે છે રવાનુકારી તો રવાનુકારીનો પહેલા અર્થ જાણવો જરૂરી છે કે રવ એટલે શું તો રવ એટલે અવાજ જે શબ્દમાંથી અવાજનો ભાસ આપણને થાય છે તેને રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે પરફેક્ટ ગ્રામરની તમને એની વ્યાખ્યા કહી દઉં જે કાંઈ પશુ પક્ષી જીવ જંતુ વસ્તુનો અવાજ સાંભળીએ અવાજનો આપણી ભાષામાં અવાજનો પ્રત્યુત્તર આપીએ કે ને લખીએ ત્યારે તેને રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે ટૂંકમાં કોઈ પણ પશુ પક્ષી હોય કે ગમે તે હોય એનો જે અવાજ છે એને આપણે આપણી ભાષામાં લખવાનો પ્રયત્ન કરીએ ત્યારે એને રવાનુકારી કહેવાય ટૂંકમાં એમાંથી જે રવ અવાજ ઉત્પન્ન થાય છે એને આપણે લખીએ છીએ તેને રવાનુકારી શબ્દો કહેવામાં આવે છે ટૂંકમાં જેમાંથી રવ ઉત્પન્ન થાય એ જ રવાનુકારી કહેવાય છે શબ્દ વાંચતા જ એ શબ્દ માત્ર કાન નહીં પરંતુ આંખ નાક કાન જીભ અને ચામડીમાંથી કોઈ પણ એકનો અનુભવ સાકાર કરે તે શબ્દને રવાનુકારી શબ્દ કહે છે નાક કાન ચામડી જીભ વગેરેને સ્પર્શી જાય ને તે શબ્દને રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે દાખલા તરીકે અહીં આગળ આપણે લખીએ કાગડો કા 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 કરે છે બરાબર બીજું કઈ કૂતરો હાવ 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 કરે છે કોયલ કુહુ કોઈ પણ પક્ષી હોય પશુ હોય પ્રાણી હોય એનો જે અવાજ હોય એને આપણે ભાષામાં લખવાનો પ્રયત્ન કરીએ તો એ રવાનુકારી શબ્દ બની જાય છે તો અહીંયા મેં તમને ઉદાહરણમાં કહ્યું કે શું છે તો કે કાગડો તો કે કા 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 કરે છે બરાબર તો તમને એવું પૂછવામાં આવ્યું એમ લખ્યું હોય કે કાગડો કા કા કરે છે રવાનુકારી શબ્દ જણાવો તો આપણને ખબર હોય તો આપણે લખી શકીએ કે કા 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 લખેલું છે તે શું થાય છે રવાનુકારી શબ્દ થાય છે ત્યારબાદ કૂતરો પ્રાણી તરીકે લઈ લીધો આ પક્ષી છે બરાબર પ્રાણી તરીકે તો કે કૂતરો હાવ 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 કરે છે તો આ હાવ હાવ જે હાવ છે એ રવાનુકારી શબ્દ છે કારણ કે અવાજ નીકળે તો જ કૂતરો ભસે ને એમ નામ થોડો ભસે અવાજ સ્વર પેટી છે એ મેઇન કામ કરે છે અહીંયા પણ એવું જ છે કાગડો કા કા બોલે તો જ અવાજ નીકળે ને એટલે જે એનો અવાજ છે એને આપણે રવાનુકારી કહીએ છીએ રવ એટલે અવાજ બરાબર ને કોઈ પણ વ્યક્તિ બોલે પશુ પક્ષી કે મનુષ્ય તો એમાંથી બોલે તો અવાજ નીકળે તો સ્વર પેટી છે એ જ આપણું મેઇન કેન્દ્ર સ્થાન છે એમાંથી રવ નીકળે એને શું કહેવામાં આવે છે રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે કોયલ તો કે કુહુ 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 બરાબર તો કે કોયલ કુહુ કુહુ કરે છે તો એને શું કહેવામાં આવે છે રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય એવા શબ્દને રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય એવા શબ્દને રવાનુકારી શબ્દ કહે છે હવે એમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ કે નંબર 1 જાંજરનો છમ છમ અવાજ આવે છે ત્યારબાદ બિલાડી ઝટ ઝટ ભાગે છે ત્યારબાદ બંદૂકમાંથી ગોળી સનનન નીકળે છે મારી ચપટી પટ પટ બોલે છે બરાબર પહેલા આપણે શું લીધું પ્રાણી અને પક્ષી
एना जे अवाज छे एमांथी जे वरा उत्पन्न थाय छे एना उदाहरण लीधा। ત્યારબાદ તમને સરળતા રહે માટે મેં તમામ આયા ઉદાહરણ લઈ લીધા કે આવા શબ્દો આવે તો પણ આપણે એને રવાનુંકારી શબ્દ કહી શકીએ। તો પહેલું કયું છે તો કે જાંજરનો છમ છમ અવાજ આવે છે। તો છમ છમ શું છે એમાંથી રવ ઉત્પન્ન થાય ને અવાજ ઉત્પન્ન થાય। ચાલી એટલે જાંજરની જે જાંજરી હોય રણકે તેમાંથી છમ છમ એવો અવાજ નીકળે। જાંજરનો અવાજ નથી હોતો એની જાંજરીનો અવાજ હોય છે। માટે શું કહે છે છમ છમ અવાજ આવે છે। બિલાડી જટ જટ ભાગે છે। જટ જટ ભાગે એટલે પગલાનો અવાજ આવે ને એટલે કે જટ જટ ભાગે છે। ત્યારબાદ બંદૂકમાંથી ગોળી સનનન નીકળે છે। બંદૂકમાંથી ગોળી સનનન નીકળે છે। તો બંદૂકમાંથી ગોળી નીકળે એટલે એનો અવાજ કેવો આવે તો કે સનન। તમે કે મેં રૂબરૂ નથી જોયું, આપણે કે ટેલિફિલ્મમાં કે ફિલ્મમાં આપણે જોયું હોય તો આપણને ખબર છે કે આવો જવાબ આવે સનન। આપણે કે રૂબરી એ કે અખતરો કર્યો નથી બરોબર, એટલે કે સનન અવાજ આવે છે। તો આ સનન છે શું છે રવ છે અવાજ છે। માટે શું કહે છે કે બંદૂકમાંથી સનન અવાજ નીકળે છે। તો તમને આવો વાક્ય આપ્યું હોય અને તમને એમ કીધું હોય કે આમાંથી આ અંડરલાઈન નથી આપી જો અંડરલાઈન આપી જ નથી અને તમને આ વાક્ય આપ્યું હોય કે બંદૂકમાંથી સનનન ગોળી નીકળે છે તો તમે શું લખશો? તમને એમ કે રવાનું કાર્ય, તો તમને નિયમ ખબર હોય તો તમે લખી શકો કે ભાઈ નિયમમાં આપણને એવું શીખવાડેલું છે કે જે શબ્દમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય કે એની અનુભૂતિ થતી, આપણે વ્યાખ્યામાં જ પહેલાં કીધું કે જે રવાનું કાર્ય શબ્દથી આ કાન નાક જીભ અને ચામડીનો સ્પર્શ થતો હોય તે શબ્દને રવાનુંકારી શબ્દ કહે છે। તો આ બંદૂકમાંથી ગોળી સનનન નીકળે છે તો આમાં તમારી કઈ ઇન્દ્રિય સજાગ થાય છે? તો કે આંખ અને કાન। કદાચ આંખે ના જોયું હોય તો એ કાન તો સજાગ થઈ જ જાય કે ક્યાંક ગોળી ચાલે, કોઈએ કોઈના ઉપર ગોળી ચલાવી, તો આનાથી તમારું કાન સજાગ થાય છે બરાબર ને। એટલે કાનની અનુભૂતિ થાય કે ક્યાંક સનનન ગોળી નીકળી તો આને શું કહેવામાં આવે છે? રવાનુંકારી શબ્દ કહેવામાં આવે છે। હવે મારી ચપટી પટ પટ બોલે છે તો આ પટ પટ જે છે એ અવાજ થાય છે। તમે ચપટી વગાડો તો વગાડી જોજો એ ખ્યાલ આવે, ચપટીમાંથી પટ પટ એવો અવાજ નીકળે છે। તો એમાં પણ આપણી જે ચામડી છે, તમે ચપટી વગાડો તમારી ચામડી જે છે સક્રિય થાય છે અને તમારે અવાજ પટ પટ છે એ કાને સંભળાય છે। માટે મારી ચપટી પટ પટ બોલે છે તો આવું અંડરલાઈન ના કરો, તમને એવું કીધું હોય કે આમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખો તો શું આવે? પટ પટ રવાનુંકારી શબ્દ છે। ઓકે, તો આટલા આપણે જે છે એ રવાનુંકારીના ઉદાહરણોને તમને સમજાવવા માટે લીધા। હવે જે છે એ તમારી પાઠ્યપુસ્તકમાં નવમા ધોરણમાં જે છે એવું લઉં છું, જેટલા અહીંયા લેવા લેવાયા છે તમે લીધા છે, બાકી અંદરથી તો ઘણા બધા નીકળે છે, ફક્ત તમને સમજૂતી માટે અહીં લઉં છું। અષાઢના ઘન ગર્જન જીયા રણજણતા પૂરતંતે આ ઈના હોઠ ફફડે છે, આકાશમાં વાદળાનો ગડગડાટ સંભળાય છે। એની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા। હવે એ પણ તમે જુઓ કે મેં શરૂઆતમાં તમને કહ્યું જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય તેને રવાનુંકારી કહે છે। અષાઢના ઘન ગર્જન જીયા રણજણતા પૂરતંતે, રણજણતા એટલે એમાંથી રવ ઉત્પન્ન થાય છે,
દ્રવાનુકારી શબ્દ કહે છે આ પાઠ્યપુસ્તકમાં છે ત્યારે આ ઇના હોઠ પકડે છે કુદરતી પાઠ તમારે છે ને એનું આ ઉદાહરણ છે ઇના હોઠ પકડે છે ફફડવું એટલે ક્રિયા છે તમને અવાજ આવે એટલે કે જે ફફડે છે પારે ફફડે છે ફફડે કહે તો ફફડે એટલે પાંખોનો અવાજ આવે તો કે હોઠ ફફડે છે પક્ષી ફફડે તો અવાજ આવે ને પાંખોનો એમ કહે છે કે હોઠ ફફડે છે તો ફફડે છે એટલે અવાજ આવે છે ફફડવાનો એટલે શું કહેવામાં આવે છે દ્રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે આકાશમાં વાદળાનો ગડગડાટ સંભળાય છે ગડગડાટ એ પણ અવાજ છે વાદળા તો કે મોમ તો હોય નહીં હમણાં ચોમાસું ગયું એટલે તમે મેં બધાએ અનુભવ કરેલો છે વાદળા કાચે એટલે શું થાય અવાજ આવે ને મોમ ધારણ કરી કે વાદળા અથડાય એકબીજા સાથે ના અથડાય એનો અવાજ તો આવે છે માટે શું કહે છે કે આકાશમાં વાદળાનો ગડગડાટ સંભળાય છે તમને આવું ઉદાહરણ આપ્યું હોય એવું કીધું દ્રવાનુકારી શબ્દ શોધો અથવા તો અંડરલાઈન આપી જ નથી બરાબર અને એવું કીધું હોય કે આમાંથી રવાનુકારી શબ્દ જે છે એ શોધો અથવા તો જવાબ આપો પરમાનુકારી શબ્દ કયો છે તો તમને નિયમ ખબર હોય તો આપણે લખી શકીએ નિયમ ખબર ન હોય શું લખી શકીએ હું દર વખતે કહું છું કે નિયમ યાદ હોય તો આપણે હજારો ઉદાહરણ લખી શકીએ અને હજારો ઉદાહરણના જવાબ પણ આપી શકીએ નિયમ ખબર ના હોય તો આપણી સામે ગમે એટલા સરળ ઉદાહરણ હોય તેમ છતાંય આપણે લખી શકતા નથી માટે ઓરિજિનલની કિંમત છે ઝેરોક્સ કોપીની નહીં આ દર વખતે હું તમને કહું છું કે આપણે ઓરિજિનલ સમજવાનું છે નિયમ પહેલાં સમજો ઉદાહરણ તો તમને અનેક મળી રહેશે ઉદાહરણમાં તો તમે કોઈ એના તમે જાતે પણ બનાવી શકો પહેલાં નિયમ સમજી લેવાનો કે જેમાંથી જે શબ્દમાંથી રવ એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે તેને દ્રવાનુકારી શબ્દો કહે છે એની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા શું છે લોહીની સગાઈ વાળો પાર છે ને આપણે ચલાવી દીધો એનું ઉદાહરણ છે કે એની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા ડબ ડબ એટલે આંસુમાંથી કે અવાજ ઉત્પન્ન થાય છે ના પણ એની સાથે સંકળાયેલી દરેક ક્રિયામાં અવાજ છે બરાબર ત્યારે જ આપણે કહી દીધું કે નાક કાન જીભ અને ચામડીનો સ્પર્શ થાય તેને શું કહેવામાં આવે છે દ્રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે તો એની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડે બરાબર એટલે શું આવે અહીંયા આગળ દ્રવાનુકારી શબ્દ કયો છે તો કે ડબ ડબ જે છે એ દ્રવાનુકારી શબ્દ છે હવે આમાંથી તમને એક ત્રીજું ઉદાહરણ લઈ લો એટલે તમને ખ્યાલ આવે ટાઢા ગોળ વાદળામાંથી સર અવાજ આવે છે ગદ્ય સ્વરનું ઉદાહરણ છે તમારે કુદરતી ટાઢા ગોળ વાદળામાંથી સરળ અવાજ આવે છે બરાબર તો સરળ છે તો કોઈ પણ વસ્તુમાંથી અવાજ આવે એમ શું કહેવાય રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા હતા તમને એવું કીધું એવું કીધું કે રવાનુકારી શબ્દ શોધીને લખો તો શું આવે ડ્રાઉ ડ્રાઉ જે છે એ રવાનુકારી શબ્દ છે વરસાદ ઝરમર વરસતો હતો વરસાદ ઝરમર વરસતો હતો તો ઝરમર છે એ રવાનુકારી શબ્દ છે કારણ કે વરસાદ ઝરમર ઝરમર આવતો હોય તો એનો અવાજ તો આવે માટે જે શબ્દમાંથી અવાજ ઉત્પન્ન થાય છે તેને રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રવાનુકારી શબ્દ કહેવામાં આવે છે હજુ આપણે એકમ ત્રણ છે આ એકમ ત્રણ છે આપણે વ્યાકરણનો આપણે કન્ટિન્યુ જ રાખવાનું છે એકમ ત્રણમાં રવાનુકારી પણ છે અને સંધિ પણ છે એટલે હવે આપણે રવાનુકારી શબ્દ જે છે એ પૂર્ણ થાય છે હવે આપણે જે છે એ સંધિ ભણીશું તો આપણે સંધિ માટે સર્વપ્રથમ પહેલા તો તમને રવાનુકારી ખ્યાલ આવી ગયો ને તો રવાનુકારી એટલે જે શબ્દમાંથી રવ ઉત્પન્ન થાય છે અવાજ ઉત્પન્ન થાય છે તેને રવાનુકારી કહેવામાં આવે છે એકમ ત્રણમાં ધ્યાન રાખજો જેની પાસે પાઠ્યપુસ્તક છે એને ખ્યાલ જ છે કે એકમ ત્રણમાં આવે છે કે રવાનુકારી છે પછી પ્રત્યય છે પણ પ્રત્યય આપણે બધા સાથે ચલાવી દીધા છે અને ત્યારબાદ આવે છે સંધિ તો હવે આપણે એકમ ત્રણ જે છે પાઠ્યપુસ્તક અનુસાર તો હવે આપણે સંધિ શીખીશું સંધિની સમજૂતી મેળવશું સંધિ
હવે સંધિ એટલે શું? સર્વપ્રથમ આપણે જ્યારે કોઈ પણ ગ્રામર ભણીએ છીએ ત્યારે ગ્રામરમાં આપણે પહેલાની વ્યાખ્યા લઈએ છીએ, તો વ્યાખ્યા લઈને તો જ આખું ગ્રામર આપણને ખબર પડે. તો સંધિ એટલે શું? તો સંધિ એટલે બે શબ્દ જ્યારે જોડાય છે ને ત્યારે તેમના સ્વર વ્યંજનમાં જે ફેરફાર થાય છે અને જે ફેરફાર દ્વારા આપણને ખ્યાલ આવે કે આમાં ફેરફાર પડ્યો બોલવામાં ઉચ્ચારમાં સ્વર વ્યંજનમાં, ત્યારે એ ફેરફારને આપણે સંધિ કહીએ છીએ. જો ફરીથી બોલું છું, બે શબ્દ જ્યારે જોડાય ત્યારે એના સ્વર અને વ્યંજનમાં જે ફેરફાર પડે છે તેને આપણે સંધિ કહીએ છીએ. અને આપણે ધ્વનિ ભણી ચૂક્યા છીએ ને એટલે હું તમને કહું છું ધ્વનિ ભણી અને એને આપણને જોડણી પણ આવડે, પ્રત્યય પણ આવડે, કારણ કે બધું એના સાથે જોડાયેલું છે, સ્વર વ્યંજન સાથે જ. કારણ કે ભાષાનો આખો આધાર શેના ઉપર છે? સ્વર વ્યંજન ઉપર, બરાબર ને? કારણ કે ક ખ ગ ઘ ન હોય તો ભાષા બને જ નહીં, અ આ ઈ ન હોય તો કાનો માત્ર કે લાગે જ નહીં, રસ્વ ઈ દીર્ઘ. તો સ્વર વ્યંજન ઉપર આખું ગ્રામર ટકેલું છે. તો અહીંયા આપણને શું કહે છે, બે શબ્દો જ્યારે જોડાય ને ત્યારે એના સ્વર વ્યંજનમાં જે ફેરફાર થાય છે તેને શું કહેવામાં આવે છે? સંધિ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો સંધિ એટલે શું? તો કે જ્યારે બે શબ્દો જોડાય છે અને સ્વર વ્યંજનમાં જે ફેરફાર થાય છે તેને આપણે સંધિ કહીએ છીએ. સંધિ છોડો અને જોડો એ બંને રીતે પૂછાય છે, પણ એના માટે આપણને સંધિ આવડવી જરૂરી છે. કઈ રીતે પૂછાય છે? સંધિ છોડો અને સંધિ જોડો, પણ એના માટે આપણે સંધિ શીખવી જરૂરી છે. તો સંધિ કઈ રીતના હોય છે? તો સંધિ બે સ્વરો પણ હોય, બે વ્યંજન પણ હોય, સ્વર અને વ્યંજન પણ હોય, સ્વર અને વિસર્ગ પણ હોય, વ્યંજન અને વિસર્ગ પણ હોય, અને વિસર્ગ અને વ્યંજનના જોડાણથી વિસર્ગ અને વિસર્ગ પણ હોઈ શકે છે. એટલે સંધિ આવી રીતે બની શકે છે. ખ્યાલ આવી ગયો? ફરીથી બોલ છું, બે સ્વરો હોય, બે વ્યંજનો હોય, સ્વર અને વ્યંજન હોય, વિસર્ગ અને સ્વર હોય, વિસર્ગ અને વ્યંજન હોય, અને વ્યંજનના અમુક નિયમ પ્રમાણેના અરસપરસના જોડાણને આપણે સંધિ કહીએ છીએ. આ બધું જે અરસપરસ જોડાય ને, સ્વર વ્યંજન વિસર્ગ, આ બધું અરસપરસ જોડાય ને એને આપણે સંધિના નિયમો કહીએ છીએ, બરાબર? તો આપણે સંધિના ત્રણ પ્રકાર છે. સંધિ ખાસ યાદ રાખજો, કારણ કે નવમામાં પણ સંધિ આવે છે અને દસમામાં પણ સંધિ આવે છે. સંધિ તમારે છેક સુધી જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગ્રામરમાં આવશે, માટે ધ્યાન રાખજો. ત્રણ પ્રકાર છે. પહેલી સ્વર સંધિ, બીજી વ્યંજન સંધિ અને ત્રીજી વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે સ્વરથી રચાયેલી હોય. અ આ ઈ એના નિયમો જ આવશે. સ્વર સંધિ એટલે શું આવે? અ આ ઈ ઉ એના નિયમો. વ્યંજન સંધિ એટલે, વ્યંજન તમને ખબર છે ને, વ્યંજન એટલે શું? ક થી લઈને જ્ઞ સુધીના કક્કાના વર્ણો તેને વ્યંજન કહેવામાં આવે છે. અને વિસર્ગ એટલે શું? તો તમને ખ્યાલ ના હોય તો હજુ આપણે આને ડિટેલમાં સમજવાનું છે, પણ વિસર્ગ એટલે ખાલી તમને કહી દઉં કે આપણે આ દુઃખ લખીએ ને, ધારો કે દુઃખ, તો આ બે જે વચ્ચેના ડોટ છે ને એને શું કહેવામાં આવે છે? વિસર્ગ. જેને ખબર નથી, નાઇન્થમાં આવે છો, કદાચ ખબર ન હોય તો કહી દઉં, આ તો આપણે શબ્દશ સમજૂતી મેળવવાની છે, કારણ કે સ્વર સંધિના નિયમો ગણાય છે, વ્યંજન સંધિના નિયમો છે, વિસર્ગના પણ ખરા, પણ આપણને એ અસમંજસ ના હોવી જોઈએ કે વિસર્ગ એટલે શું. માટે મેં તમને કહી દીધું સ્વર એટલે શું, આપણે ધ્વનિમાં શીખ્યા છીએ સ્વર એટલે શું, વ્યંજન એટલે શું એ પણ આપણને ખ્યાલ છે, વિસર્ગ એટલે શું તમને ખબર ન હોય એટલે માહિતગાર કહું છું કે વિસર્ગ એટલે શું. તો કે દુઃખ લેખું છે એની વચ્ચે બે ડોટ છે એને શું કહેવામાં આવે છે? વિસર્ગ. શું કહેવામાં આવે છે? વિસર્ગ. પણ તમે કાવ્ય પૂર્ણ કરો, કોઈ કહેવા જતું હોય એની પાસે બે ટપકા હોય તો એ પાછું પૂરું વિરામ આવે, શબ્દની વચ્ચે જ્યારે એવા બે હોય, બે ડોટ હોય ત્યારે એને વિસર્ગ કહેવાય. બાકી પૂર્ણાહુતિ સમયે કોઈ બોલતું હોય અને આવા બે ડોટ આવ્યા હોય તો એને શું કહેવાય? ગુરુ વિરામ. પણ જ્યારે વિસર્ગ છે નિસંદેહ, આવો શબ્દ લખેલો હોય ને ની હ ત્યાં વચ્ચે બે ડોટ છે તો એને શું કહેવામાં આવે છે? વિસર્ગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, બરાબર? તો વિસર્ગ સંધિ એટલે જ્યાં આવા વિસર્ગો દ્વારા જે આપણા નિયમો આપણને જાહેર થશે કે આ સંધિ કોને કહેવાય? વિસર્ગ સંધિ. તો બે ડોટના નિયમો આપણને જાણવામાં આવે વિસર્ગ સંધિ, વ્યંજનના નિયમો જાણવામાં આવે કે વ્યંજન હોય ત્યારે સંધિ થાય તો વ્યંજન સંધિ,
पछीना शब्दनी शुरुआत जारे एक शब्दना छेड़े अने बीजा शब्दनी शुरुआत में स्वर होय त्यारे तेने स्वर संधि कहेवामां आवे छे। फरीथी बोलू छू, જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય અને એના પછીના શબ્દની શરૂઆતમાં જ્યારે સ્વર હોય અને એનાથી બનતો શબ્દ બને તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। અને જો ટૂંકમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે પહેલા શબ્દની છેડે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં સ્વર હોય તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। હવે સ્વર સંધિના નિયમ, સ્વર સંધિને ખ્યાલ આવી ગયો, પહેલા શબ્દની છેડે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। સ્વર એટલે તો ક્યાં છે ને, અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઔ અં અ રૂપણ આવે છે। ઓકે, તો હવે અહીંયા આગળ પ્રથમ નિયમ છે। પ્રથમ નિયમ છે અ વત્તા આ બરાબર આ। તો અહીંયા આગળ સૂર્ય વત્તા અ જ આવશે, આની અ વત્તા અ બરાબર આ, સૂર્ય વત્તા અસ્ત, સોરી સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત। સ્વ વત્તા અધિન બરાબર સ્વાધીન। જો અહીંયા આગળ સ્વર સંધિનો પહેલો નિયમ છે કે અ વત્તા અ આવે તો આ થઈ જાય, બરાબર, એટલે કહેવા શું માંગે છે કે શબ્દની છેડે અ આવતો કોઈ પણ શબ્દ હોય એની છેડે અ આવતો હોય, વત્તા એટલે પછીનો શબ્દ, બરાબર, શબ્દને છેડે અ આવતો હોય એના પછીના શબ્દની શરૂઆતમાં અ આવતો હોય તો બંને મળીને આ બની જાય છે। ખ્યાલ આવી ગયો, શબ્દના છેડે અ, શબ્દની શરૂઆતમાં અ, તો બંને મળીને આ બની જાય છે અ વત્તા અ બરાબર આ। ખ્યાલ આવી ગયો, અ વત્તા અ બરાબર આ। તો એના ઉદાહરણો, સૂર્ય ધ્વનિ આવડશે તો સંધિ આવડશે, ધ્વનિ જોડીએ છીએ ને પણ સૂર્ય, બરાબર, તો પાછળ શું આવે છે અ સૂર્ય, શું આવે છે અ સૂર્ય, અને શરૂઆતમાં શું છે અ, શબ્દના છેડે અ સૂર્ય અને શબ્દની શરૂઆતમાં અ, તમે જોઈ લો સૂર્ય તો અ, શબ્દની શરૂઆતમાં અ, તો એ બંને મળીને શું બની જશે આ, બરાબર। તો અહીંયા આગળ સૂર્ય વત્તા અસ્ત બરાબર શું થશે સૂર્યાસ્ત, શું થશે સૂર્યાસ્ત, શબ્દને છેડે અ, શબ્દની શરૂઆતમાં અ બરાબર શું થશે સૂર્યાસ્ત। તમે સૂર્ય અસ્ત લખો તો ખોટું પડે, સંધિ જોડવામાં બરાબર શું આવશે સૂર્યાસ્ત। અહીં પણ એવું છે, સ્વ તમે બોલો ને મનમાં એટલે ખ્યાલ આવે, મનમાં બોલજો તો જ ગ્રામરમાં ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવશે નહીં। સ્વ સ્વ તો અહીંયા શબ્દને છેડે અ છે અને શબ્દની શરૂઆતમાં અ છે, જોઈ લેજો, સ્વ શબ્દને છેડે અ, શબ્દની શરૂઆતમાં અ, બંને અ વત્તા અ મળીને શું થાય છે આ। ખ્યાલ આવી ગયો, અ વત્તા અ મળીને શું બને છે આ, સ્વાધીન, મનમાં બોલજો સ્વાધીન। આવી ગયું, સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત, સ્વ વત્તા અધીન અ વત્તા અ બરાબર આ, બરાબર શું થશે સ્વાધીન, અ વત્તા અ બરાબર આ। પહેલો નિયમ ખ્યાલ આવી ગયો કે શબ્દને છેડે અ છે, શબ્દની શરૂઆતમાં અ છે, અ વત્તા અ બરાબર આ, સૂર્ય અ, અસ્ત અ બરાબર આ સૂર્યાસ્ત, સ્વ અ, અધીન અ બરાબર સ્વાધીન। ઓકે, ખ્યાલ આવી ગયો પહેલા નિયમમાં। ત્યારબાદ નિયમ નંબર બે, આ સ્વર સંધિના નિયમ છે, પહેલો નિયમ સમજાઈ ગયો સ્વર સંધિનો, હવે બીજો નિયમ છે અ વત્તા આ બરાબર આ, બરાબર, વાત વત્તા આવરણ બરાબર વાતા
ऑप्शन પછી તમને એવું થશે કે આ તો બહુ સરળ છે ઉલટ સુલટ જ યાદ રાખવાનું છે પહેલા શું હતું અ વત્તા અ બરાબર આ હવે શું આવ્યું અ વત્તા આ બરાબર આ પહેલા નિયમમાં શું હતું અ વત્તા અ બરાબર આ આમાં શું છે અ વત્તા આ બરાબર આ એટલે કે પહેલા શબ્દની છેડે અ હોય અને એના પછીના શબ્દની શરૂઆતમાં આ હોય તો શું બને છે આ બની જાય છે તો અહીં આપણે જોયું વાત વાત तो अ પછી શું છે અહીંયા પણ આ બરાબર અ વત્તા આ બરાબર વાતાવરણ શું થશે વાતાવરણ વાત વત્તા આવરણ અ વત્તા આ બરાબર આ વાત વત્તા આવરણ બરાબર શું થશે વાતાવરણ આ તમે અનાયાસે છૂટી પાડી દો છો સંધિ અને અનાયાસે તમે લખી પણ નાખો છો જોડીને નિયમ ખબર હોય કે ના હોય કારણ કે શું છે કે આ વાતાવરણ તો ઘણી વખત પૂછાય છે એટલે તમને ખ્યાલ આવી જાય કે હા વાત વત્તા આવરણ એટલે વાતાવરણ પણ નિયમ શીખી લેવાનો છે કે પહેલા શબ્દની છેડે અ અને શરૂઆતના શબ્દમાં આ આવે એટલે શું થાય છે આ બની જાય છે વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ ઓકે સી ધ્વનિમાં આપણે વ્યંજનાંક છે માટે ધ્વનિમાં છે એટલે હ આપણ તો હ જ રાખીએ છીએ બરાબર ને પરંતુ અહીંયા શું છે સી એટલે શું છે અહીંયા આગળ અ અને અહીંયા આગળ આ એટલે અ વત્તા આ બરાબર શું થાય છે સિંહાસન મનમાં બોલજો એટલે ખ્યાલ આવે સિંહ વત્તા આસન બરાબર સિંહાસન આનો ઉચ્ચારણ થાય છે કે શું થશે સિંહ વત્તા આસન બરાબર સિંહાસન ઓકે ખ્યાલ આવી ગયો પહેલો નિયમ શું તો અ વત્તા અ બરાબર આ બીજો નિયમ શું છે અ વત્તા આ બરાબર આ એમાં શું હતું સૂર્ય વત્તા અસ્ત બરાબર સૂર્યાસ્ત સ્વ વત્તા આદિ બરાબર સ્વાધીન આમાં શું છે કે અ વત્તા આ બરાબર આ એટલે કે વાત વાતાવરણ સિંહ વત્તા આસન બરાબર સિંહાસન ઓકે ખ્યાલ આવી ગયો સ્વર સંધિનો નિયમ નંબર 2 ત્યારબાદ નિયમ નંબર 3 આ વત્તા આ બરાબર આ મહા वत्ता आशय महाशय बीजू छे विद्या वत्ता आलय बराबर विद्यालय तो अहीं आगळ तमे जो आ वत्ता आ बराबर आ बराबर तो महा शब्दना छेड़े आ अने शब्दनी शरूआतमां पण आ જ્યાં શબ્દ પૂરો થાય છે ત્યાં પણ સ્વર હોય અને શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય એને આપણે સ્વર સંધિ કહીએ છીએ તો એ નિયમ છે કે શબ્દની છેલ્લે આ લાગ્યો છે શબ્દની શરૂઆતમાં આ લાગ્યો છે માટે શું થશે આ તો મહાવત્તા આશય બરાબર મહાશય શું થશે મહાવત્તા આશય બરાબર મહાશય તો અહીંયા આગળ આ લાગેલો છે ઓકે ત્યારબાદ વિદ્યા તો અહીંયા પણ આ છે અને અહીંયા આગળ પણ આ છે આ વત્તા આ બરાબર આ વિદ્યા વત્તા આલે બરાબર વિદ્યાલય ઓકે ખ્યાલ આવી ગયો પહેલો નિયમ શું હતો અ વત્તા અ બરાબર આ બીજો નિયમ હતો અ વત્તા આ બરાબર આ ત્રીજો નિયમ છે આ વત્તા આ છે ને સરળ ક્રમબદ્ધ ચાલે છે તમારે ફક્ત યાદ રાખવાની જરૂર છે તો અહીંયા શું હતું આ વત્તા આ બરાબર આ એટલે શું થશે મહાશય ઓકે ખ્યાલ આવી ગયો ત્યારબાદ નિયમ નંબર 4 સ્વર સંધિનો નિયમ છે આ વત્તા અ બરાબર આ વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી ત્યારબાદ અહીંયા આગળ આ છે શબ્દને છેડે શું છે આ શબ્દની શરૂઆતમાં છે અ બરાબર શું થશે આ તમે જોયું બધે પાછળ કોમન આ જ છે શું
विद्या वत्ता अर्थी बराबर शू थशे विद्यार्थी। नियम नंबर 4 માં શું છે આ વત્તા અ બરાબર આ બરાબર શું થાય છે આ તો એ શું બની જશે તો કે આ વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી હું તમને હું જ કહી દઉં કે કયા નિયમનું પ્રશ્નર છે અહીંયા પર બીજા નિયમમાં આપણે અ વત્તા આ તો બરાબર આ હતું ચોથો નિયમ શું છે આ વત્તા અ બીજા નિયમમાં શું હતું અ વત્તા આ બરાબર આ તો ચોથા નિયમમાં શું છે આ વત્તા અ બરાબર આ ખ્યાલ આવી ગયો ઉલટસલટ છે અને બીજો છે એનું ઉલટું શું થઈ જાય છે ચોથું બરાબર व्यंजन संधि ने विसर्ग संधि तो एमा आपणे स्वर संधि ना नियमो चार भण्या छे समझ्या छे एना नियमो हजी बे त्रण बाकी छे नेक्स्ट लेक्चर मां आपणे फरीवार एनी समझूती मेळवीशु अने संधि नियम आपणे आगळ समझवानी कोशिश करीशु त्यां सुधी तमारी पासे पीडीएफ आवे तो त्यां सुधी मैं वाचवानो प्रयत्न करजो अस्तु धन्यवाद थैंक यू।